વિરામ બાદ કોમોડિટી બજારમાં આપનું સ્વાગત છે. એગ્રી કોમોડિટીઝ ઉપર નશો કરી લઈએ. મસાલા પેકમાં આજે મિશ્ર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. જીરામાં થોડી ઘણી ખરીદારી, પરંતુ આપણે ટર્મરિકની વાત કરીએ તો દબાણ અને ધાણાની અંદર આપણે લગભગ ફ્લેટ કારોબાર થતા જોઈ રહ્યા છે. ગુવાર પેકમાં નીચેના સ્તરેથી રિકવરી આવતી જોવા મળી રહી છે, પણ ખાસ આપણે કુકુળ કપાસ યા ખોળની અંદર લગભગ આજે 2% જેવું દબાણ બંધુ જોયું છે. વધુ ચર્ચા કરીશું. આપણી સાથે ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ જોડાયેલા છે. ભાવિકજી, આજે આપણે કુકુળથી શરૂઆત કરીએ. કપાસિયા ખોળમાં આજે 2% જેવું દબાણ બનતું દેખાયું છે. આપનો કઈ રીતનો વ્યૂ અહીંયા આગળ બની રહ્યો છે? ગુડ ઇવનિંગ. ઇનફેક્ટ આપણે કોટનમાં પણ જોઈએ તો કોટનમાં પણ ઇન્ટરનેશનલ આઈ કોટન છે, એમાં પણ થોડીક કરેક્શન ચાલુ થઈ ગયું છે. તો એની પાછળ જ આપણે જોઈએ તો અહીંયા આપણે ઇન્સ્યુલેશન કપાસ અને થોડીક ફળશે દીવમાં આપણને મંદી થોડી દેખાઈ રહી છે, અને મને લાગે છે કે એક્સપેક્ટેડ છે કે એટલે કુકુડ ઉકલ જોઈએ તો 2530 થી 2520 સુધી નીચે આવી શકે છે. એટલે હાલ અત્યારના હું શોર્ટની રિકમેન્ડેશન આપીશ 2520 ને ટાર્ગેટ થી, અને સ્ટોપ લોસ સર્ટિફિકે 2416. સેમ વે કપાસની પણ વાત કરીએ તો કપાસ પણ છેલ્લા 4 દિવસથી કરેક્શન મોડમાં આવી રહી છે, પણ કપાસ પણ મને લાગે છે કે 1500 સુધીની લેવલ આપણને જોવા મળી શકે છે. તો એમાં પણ શોર્ટનું રિકમેન્ડેશન છે 1522ના સ્ટોપ લોસથી, અને ટાર્ગેટ નીચે રાખી શકાય 1500નું. ઓકે, તો કપાસ અને કપાસિયા ખોળ બંનેની અંદર શોર્ટ તરફ રહેવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. ત્યારે જ ભાવિકજી, અન્ય કઈ એગ્રી કોમ્યુનિટીઝમાં આપણે આવતીકાલે ખાસ ફોકસ રાખવાનો રહેશે? કોઈ ટ્રેડની ઓપોર્ચ્યુનિટી આપ જોઈ રહ્યા છો? ગુવાર પેકમાં આપણે જોઈએ તો 5000થી થોડુંક અપસાઈડ જોવા મળ્યું છે, બટ હિસ્ટોરિકલી આપણે જોઈએ તો ટેકનિકલી હજી પણ વીક છે કે જ્યાં લોઅર હાઈ ને લોઅર લો બની રહ્યો છે. આજે બાઉન્સ બેક હતું, એક્સપેક્ટ કરી રહ્યો હતો કે 5300 સુધી આવી શકે છે, અને આજે જ આપણે જોયું 5321ની આસપાસનો હાઈ બનાવીને ફરીથી કરેક્શન સ્ટાર્ટ થયું. ત્યાં ફરીથી કરેક્શન થઈને 5160 સુધી આવી શકે છે. તો કરંટ માર્કેટ પ્રાઇસિસ ચાલે છે 52-80ની આસપાસ, તો શોર્ટ કરી શકાય છે 5150ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ ઉપર રાખી શકાય 5300. ઓકે, તો ગુવાર સીડમાં અહીંયા કરતી શોર્ટ કરવાની સલાહ અહીંયા કરતી બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જ ભાવિકજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને એગ્રી કોમોડિટીઝ અંગે અમને સલાહ આપી, આપનો આભાર. તો આ સાથે જ કોમોડિટી બજારમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. નમસ્કાર.